गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। छेले आपणे चेप्टर नंबर 13 पृष्ठफळ अने घनफळ एनी आपणे चर्चा करता था अने एमां आपणे छेले स्वाध्याय 13.2 पूरू कर्युं हतुं। हवे एमां आपणे अत्यार सुधी केटला सूत्र शीख्या छे पहेला थोड़ी चर्चा करी लईए, पछी आपणे एना पछीनो नेक्स्ट आपणे चर्चा करीशुं। तो सौथी पहेला आपणे जोयुं के पृष्ठफळनुं कोई पण समघन के लंबघन होय पृष्ठफळ शोधवानुं क्षेत्र पृष्ठफळ शोधवानुं सूत्र आपणे जोयुं। कोई पण समघनुं पृष्ठफळ शोधवुं होय तो एनुं सूत्र तमने खबर छे के 6L² समघनुं पृष्ठफळ, अने लंबघनुं पृष्ठफळ शोधवुं होय तो 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ, આ સૂત્ર જોયું હતું। પછી કોઈ પણ સમઘનનું પાર્શ્વીય પૃષ્ઠફળ એટલે કે ચાર દિવાલનું ખાલી પૃષ્ઠફળ શોધવું હોય તો શું થાય, 4L² ઓલામાં 6L² હતું, આમાં 4L² ફરી પાછું એનું પાર્શ્વીય પૃષ્ઠફળ શોધવું હોય તો લંબઘનનું તો 2L કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે 2H કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, આવા સૂત્રની ચર્ચા કરી હતી। એ પછી આપણે સમઘનનું લંબઘનનું પૂરુંથી પછી આપણે કેનું આવ્યું હતું, નળાકારનું। કોઈ પણ નળાકારનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમને ખબર છે, કોઈ પણ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો 2πRH અથવા તો πdH આ સૂત્ર હતું। અને વક્ર સપાટી એટલે કે ખાલી પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે કુલ પૃષ્ઠફળ શોધવું હોય તેનું સૂત્ર શું હતું, 2πR² H। અને એના થોડાક દાખલા જોયા હતા। હવે આપણે આજે બીજી વસ્તુની, મેં તમને કીધું સૌથી પહેલા આપણે લંબઘન ને સમઘનનું પૃષ્ઠફળ શોધવાનું હતું એના દાખલા આવશે, પછી કીધું હતું નળાકારના, અને પછી કીધું હતું તમને શંકુ આકારના। તો હવે આપણે શંકુ આકારની ચર્ચા કરીશું, તો તે પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની હાજરી પુરાવી અને કોમેન્ટ કરી દે। ચાલો આપણે જોઈએ, હવે આપણે લંબવૃત્તીય શંકુની ચર્ચા કરીશું। તો શંકુ એટલે કે આપણે જોકરની ટોપી હોય એ શંકુ આકારની જ કહેવાય। આપણે જોકરની ટોપી તમે જોઈ હોય તો એ કઈ કહેવાય, શંકુ આકારની। આવી શંકુ આકારની કોઈ વસ્તુ આપી હોય તો એનું તમારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એક તો શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને બીજું સૂત્ર તમારે આવશે શંકુનું કુલ પૃષ્ઠફળ અથવા તો શંકુનું કુલ ક્ષેત્રફળ, શંકુનું કુલ પૃષ્ઠફળ લખો કે ક્ષેત્રફળ લખો, ગમે તે તમે લખી શકો છો। તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધતા પહેલા આપણા પાસે ત્રણ વસ્તુઓ હોવી જોઈએ। ત્રણ વસ્તુ એટલે કે આપણે મેં ત્રણ વસ્તુ જરૂરી છે, એક આ શું છે, ત્રાસી ઊંચાઈ છે IL, આ શું છે તમને ખબર છે આર શું છે એની ત્રિજ્યા R, અને આર એવી ભાગ જોયો આ ભાગ શું છે એની ઊંચાઈ H। આ ત્રણ વસ્તુ આપણા પાસે હોય એટલે કોઈ પણ સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ છીએ। પડી ખબર, કેટલી વસ્તુ, એક ત્રાસી ઊંચાઈ, એક એની આરી ઊંચાઈ ત્રાસી જેને તિર્યક ઊંચાઈ કહેવાય, અને ત્રિજ્યા R। ઘણી વાર વ્યાસ આપ્યો, વ્યાસ એટલે કે આખે આખું ગોળ રાઉન્ડ, પણ આપણે ખાલી ત્રિજ્યાની ચર્ચા કરવાની છે। તો આપણે કોઈ પણ સપાટીનું કોઈ શંકુનું વક્ર સપાટીનું
એટલે ખાલી ફર્તિકો શંકુની તમને ઝોકો ટોપીને ખાલી ફર્તિકોના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું કે તો આની જરૂર પડે નહીં, તો એનું સૂત્ર શું થાય? તો થાય પાય આર એલ, એલ આપણે સરખી રીતે રાખી પાય આર એલ, એલ એટલે કે આરે ત્રાસી ઊંચાઈ, તો અંદરની ઊંચાઈની જરૂર પડે કારણ કે ફર્તિકોનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. જ્યારે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધન થાય ત્યારે આટલી વસ્તુ આપણે આર અને એલ એટલે કે એલ એટલે કે ત્રાસી ઊંચાઈ અને આર એટલે કે ત્રિજ્યા, બે વસ્તુ આવી એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી શકીએ. અને જો કુલ ક્ષેત્રફળ શોધવું હોય તો પાય આર એલ, તો એ વસ્તુ તો શોધવી જ પડે પાય આર એલ, અને વત્તા પ્લસ બીજું શું શોધવું પડે? આ રહી આપણે જે આ ગોળ રાઉન્ડ રહ્યો, એ ગોળ રાઉન્ડ નું આપણે શોધવું પડે, તો એને શું કહેવાય? પાય આર સ્ક્વેર. પાય આર સ્ક્વેર એટલે કે આની અંદરની ગોળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. આ ખાલી શંકુનું ક્ષેત્રફળ થયું અને આ કુલ પૃષ્ઠફળ થયું, એટલે આનું સૂત્ર આપણે સહેલી રીતે બનાવવું હોય તો શું કરવાનું? આની અંદરથી પાય આર કોમન નીકળે, પાય આર કૌંસમાં એલ વત્તા આર, આ સૂત્ર આપણે યાદ રાખવાનું. પડી ખબર? પાય આર કૌંસમાં એલ વત્તા આર, આ શંકુની કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર, આર્ય સૂત્ર આપણે યાદ રાખવાનું. મેન સૂત્ર કયું છે? આર્ય. ભાઈ ભલે આ સૂત્ર યાદ રાખવાનું, પણ મેન સૂત્ર આપણે આ બે સૂત્ર યાદ રાખવા, ને આ આપણે આમાંથી બન્યું એટલા માટે આ સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું. પડી ખબર કઈ રીતે આવ્યું? હવે આ સૂત્રમાં આર એટલે કે શંકુની ત્રિજ્યા, આર અને એલ એટલે કે શંકુની તિર્યક ઊંચાઈ, શું? તિર્યક ઊંચાઈ અથવા તો એને ત્રાસી ઊંચાઈ પણ કહેવાય. ત્રાસી ઊંચાઈ, ત્રાસી એટલે કે આ ત્રાસી ઊંચાઈ છે. એચ એટલે કે શંકુની ખાલી ઊંચાઈ, આટલી વસ્તુ યાદ રાખવાની. હવે તમને ખબર છે કે તમે પાયથાગોરસ નો પ્રમેય ભણી ગયા, જ્યારે તમને એચ અને આર રહેતું હોય અને શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કે એચ અને આર આપ્યો હોય પરંતુ એલ આપ્યો નથી, ત્યારે તમારે શું કરવાનું? તો આ સૂત્ર વાપરવાનું, એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર વત્તા એચ સ્ક્વેર, આ સૂત્રનો ઉપયોગ કરવાનો. પડી ખબર? આ સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો, એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર વત્તા એચ સ્ક્વેર, આ યાદ રાખવાનું તમારે. જ્યારે શંકુની તિર્યક ઊંચાઈ શોધવી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, અથવા તો તમે તિર્યક ઊંચાઈ અને આર એ બે ઊંચાઈ આપી હોય અને ત્રિજ્યા તમારે નો આપ્યું હોય તો આમાં તમારે ત્રિજ્યાની જરૂર પડે, એટલા માટે તમારે શું કરવાનું? આ એલ સ્ક્વેર માંથી આ એલ સ્ક્વેર નો વર્ગ બાદ કરી નાખવાનો, એટલે આપણે આર સ્ક્વેર બરાબર આ મળી જાય. એટલે આવી રીતે કોઈ પણ શંકુની ત્રિજ્યા ઊંચાઈ કે ગમે તે વસ્તુ આપણને શોધવાનું કે તો આ રીતે આપણે શોધી શકીએ છીએ. એટલે આટલા સૂત્ર આપણે યાદ રાખવાના થાય, આના ઉપરથી બધા દાખલા આવશે. એટલે લંબવૃત્તીય શંકુનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાય આર એલ, વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ શોધવું હોય તો પાય આર કૌંસમાં આર વત્તા એલ, કુલ કુલ પૃષ્ઠફળ એટલે કે પાય આર કૌંસમાં આર વત્તા એલ, અને તિર્યક ઊંચાઈ ત્રાસી ઊંચાઈ શોધવી હોય તો એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર, અથવા આમાંથી ગમે તે બે વસ્તુ આપી ને એક વસ્તુ આપણે શોધવાની છે તો આવડે, તો એવી રીતે આનામાંથી તો તમારે આ વસ્તુ શોધવાની હોય તો આ બેનો સરવાળો કરવાનો, આ વસ્તુ શોધવાની હોય તો આના વર્ગમાંથી આર્યુંય બાદ કરવાનું, આ શોધવું હોય તો આમાંથી આર્યુંય બાદ કરવાનું, એટલે કઈ પણ રીતે તમને એ શોધી શકો છો. એટલે આટલા સૂત્ર લખી નાખો, પછી આપણે આના ઉપરથી બીજા આના દાખલાઓ જોઈ, એટલે આર્ય તમે લખી નાખો.
ચાલો હવે આના ઉપરથી આપણે એના દાખલા જોઈએ. તો સ્વાધ્યાય 13.3 નો પહેલો દાખલો શું કહે છે કે શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી છે. શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી. ખાસ આપણે એકમ જોવાનું કે કેમાં આપ્યો છે સેમી, અને તેની ત્રાસી ઊંચાઈ 10 સેમી છે અને તેની ત્રાસી ઊંચાઈ 10 સેમી છે. તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણને શંકુના પાયાનો વ્યાસ આપ્યો છે, એટલે વ્યાસ આપ્યો એટલે તમને ખબર છે વ્યાસ કેટલો આપ્યો છે, 10.5 સેમી. અને ત્રાસી ઊંચાઈ, ત્રાસી ઊંચાઈને તમને ખબર શું કહેવાય, ત્રાસી ઊંચાઈને એલ કહેવાય, ત્રાસી ઊંચાઈ. તો એ આપણે હમણાં જ મેં તમને કીધું તિર્યક ઊંચાઈ અથવા તો ત્રાસી ઊંચાઈ બરાબર એલ બરાબર 10 સેમી. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને ખબર છે, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે, પાય આર એલ. હવે એમાં તમને એલ આપી છે, હવે આર આપ્યો નથી, પરંતુ આપણને શું વ્યાસ આપ્યો છે. તો વ્યાસ ઉપરથી ત્રિજ્યા શોધતા આવડે તો તમને સૂત્ર ખબર છે કે ત્રિજ્યા આર બરાબર વ્યાસના છેદમાં 2. વ્યાસ છે 10.5 ના છેદમાં 2 સેન્ટીમીટર. આપણી આ ત્રિજ્યા મળી ગઈ. હવે શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને શોધતા આવડે તો લખવાનું સૂત્ર, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાય આર એલ. પાય એટલે તમને કીધું નથી, 3.14 લેવાનું, એટલે કેટલા લેવાના કીધું નથી ને, ના તો 22/7 22/7. પછી એલ આર, આર એટલે કે ત્રિજ્યા, ત્રિજ્યા આપણે કેટલી મળી, 10.5 ના છેદમાં 2, એટલે 10.5 ના છેદમાં 2 છે એટલે હું એને પોઈન્ટ દૂર કરી અને નીચે 10 લખી શકું. 1 પોઈન્ટ આલી બાજુ ખસેડો એટલે 1 મીંડું મારે મૂકવું પડે. તમે 6ઠા ધોરણમાં આવું બધું શીખતા તો મેં શું કર્યું, 1 પોઈન્ટ ખસેડો એટલે 1 મીંડું મેં નીચે મૂક્યું. અને એલ, એલ એટલે કે તિર્યક ઊંચાઈ, એલ આપણને આપી છે 10 સેમી. હવે તમારે છેદ ઉડતા હોય અહીંયા તમે ઉડાડી શકો, આ 10 અને આ 10 ગયા, પછી ભાગ હાલે 2×11 એટલે કે 11×2 22, એટલે 11/7 ગુણ્યા કેટલા આવ્યા, 105/7. તો 105/7 વડે ભાગ હાલે તો ચેક કરી લો, 105/7 વડે ભાગ હાલે 7×1=7 કેટલા વધે, 10^7 જાય તો 3, ઉપરથી ઉતારો 5, 7×5=35 થાય, 7×5=35 0, 0. એટલે 7નો તમે 105 વડે ભાગ આલો એટલે કે 7×1=7 અને 7×15=105 એટલે 11×15 સેન્ટીમીટર સ્ક્વેર. હવે 11×15 તમને ખબર છે કેટલા થાય, 15×11 એટલે કે 165 સેમી સ્ક્વેર. આવી રીતે એટલે લખવાનું કે
शंकु की वक्र सपाटी क्षेत्रफल बराबर 165 सेंटीमीटर नो स्क्वेर आ रीते लखवानू। पड़ी खबर कई रीते शोध तो साव सहजू ने सीम्पल रीत शंकु की वक्र सपाटी क्षेत्रफल तमने खबर एटले तमने मळे शंकु की वक्र सपाटी क्षेत्रफल शोधो सूत्र शू पाई आर ए एल तो पाई बराबर आपने किंमत खबर है आर आर एटले कि आप त्रिज्या त्रिज्या नहीं आती पर एनी जगह व्यास आप तो व्यास एटले कि त्रिज्या ना अर्धा तो व्यास माथी व्यास ना भेगा बे कर नाखो एटले त्रिज्या आपने मळी जाय एल एल एटले कि तीरी एक ऊंचाई अथवा तो त्रासी ऊंचाई तो ई तो आपने आपी छे एटले एना उपरथी आपणे ए मूकी दीधुं। पछी मैं सूत्र मूकी अने किंमत मूकी खाली आर 10.5 नी जग्याए मैं 1 दूर करी अने नीचे 10 मूक्या अने पछी मैं भाग उड़ाड्या एटले आवी रीतना जवाब आव्यो। हवे बीजो दाखलो शू कहे छे के शंकुनी वक्र सपाटीनुं क्षेत्रफळ ना एना उपरनो जेनी त्रासी ऊंचाई 21 मीटर जेनी त्रासी ऊंचाई त्रासी ऊंचाई 21 मीटर जोजो त्रासी ऊंचाई 21 मीटर में आपी है और पाया नो व्यास 24 मीटर अने पाया नो व्यास 24 मीटर छे 24 मीटर होय तेवा शंकुनु कुल पृष्ठफळ शोधो होय तेवा शंकुनु कुल पृष्ठफळ शोधो तो शंकुनु पृष्ठफळ नु पहेला आपने सूत्र खबर होवू जोईए हमने मैं तमने लखायु शंकुनु कुल पृष्ठफळ बराबर शू सूत्र छे पाई आर कौंस में आर वत्ता एल आ सूत्र छे पाई आर कौंस में आर वत्ता एल शंकुनु कुल पृष्ठफळ शोधवानु सूत्र अथवा पाई आर कौंस में एल वत्ता आर। हवे आपणे दाखलो गणशु तो सौथी पहेला त्रासी ऊंचाई आपणने आपी छे त्रासी ऊंचाई त्रासी ऊंचाई बराबर शू थाय एल एल एटले के 21 मीटर पछी पाया नो व्यास व्यास आपने आपो छे 24 मीटर तो आपणे शंकुनु कुल पृष्ठफळ शोधवुं ए सूत्र शू छे पाई आर कौंसमां आर वत्ता एल एल तो आपणने आपा छे पाई एटले आपणे किंमत लेवानी छे आर तो आर आपणने आपा नथी परंतु व्यास आपो छे एटले आर आपणने मळी जाय तो एटले के वर्तुळ त्रिज्या आर बराबर शू थाय व्यासना भेगा बे त्रिज्या एटले के व्यासना अर्धा तो व्यास आपणने आपो छे 24 मीटर एटले 24 ना छेदमां 2 एटले केटला थाय 12 मीटर थाय माटे आर बराबर केटलो मळ्यो आपणने 12 मीटर। हवे सूत्र उपरथी आपणे किंमत मूकी अने आरामथी दाखला गणी शकीए एटले सूत्र शू शोधवानुं छे शंकुनुं कुल पृष्ठफळ बराबर शंकुનું કુલ પૃષ્ઠફળ બરાબર શું સૂત્ર છે પાય આર કૌંસમાં આર વત્તા એલ પાય એટલે આપણે 22 ના છેદમાં 7 લઈશું આર ત્રિજ્યા કેટલી આપી છે 12 આપી છે એટલે કે 12 આપણે શોધી અને ત્રિજ્યા 12 વત્તા એલ એલ એટલે કે 21 तो हवे 22 ना छेद में 7 गुणिया 12 एने गुणिया 12 वत्ता 21 एटले के 12 वत्ता 21 केटला थाय 12 वत्ता 21 एटले के 33 एटले के आपणे आ वस्तु मळी अने आपणे शेमां आवशे बधी मीटर स्क्वेर में आवशे कारण के अहींया आपणे एकम मीटर में आप्यो छे आ बधेनो तमे गुणाकार करो एटले उपरनो गुणाकार करो एटले 8700 ઉપરના બધાનો તમે ગુણાકાર કરો એટલે આવશે તમારે 8712 છેદમાં 7 મીટર સ્ક્વેર હવે આમનામાં અમે તમારે રાખવું તો રાખી શકો અથવા તો આનો તમે ભાગ આપો તો આવશે 1244.57 આ બધાનો ભાગાકાર કરો એટલે 1244.57 મીટર સ્ક્વેર
पहली खबर जो न आवड़े तो आ बधा ना गुणाकार करता तमने आवड़े ऊपर की संख्या ना गुणाकार कर नाखवानो एटले जवाब आवशे तमे 8712। पछी एने भांगिया 7 एटले 8712 नो तमे 7 वडे भाग आको। भागाकार नी रीत थी तमारे साइड में भागाकार करवानो एटले तमारे जवाब आवशे 1244.57। रेडी? आवी रीतना तमे कोई पण दाखलो गणी सको छो एटले आ दाखलो गण नाखो पछी आपणे आगळना दाखलाओनी चर्चा करी। खास सूत्र आवड़ो जो सूत्र नहीं आवड़े तो दाखला आवड़े नहीं। હવે બીજા દાખલા આપણે આના પછીના લેક્ચરમાં જોશું અને તમારે હોમવર્કમાં ઉદાહરણ 4 ઉદાહરણ 5 હોમવર્કમાં ઉદાહરણ 4 અને ઉદાહરણ 5 બંને ગણી અને લેતાવવાનું છે। તમારે એ દાખલા દીયા એના અંદર જો તમને ઊંચાઈ અને उदाहरण पांच में ऊंचाई और त्रिज्या एल एल आपणे शोधवानो छे तो एल तमारे शोधवो एटले तमने खबर छे के एल स्क्वेर बराबर ए स्क्वेर वत्ता आर स्क्वेर एटले के जी बे वस्तु आपी छे एनो वर्ग कर नाखो एटले तमने ऊंचाई तमने मळी जाय। एटले एवी रीते आपणे ई दाखलो गणवानो छे अने होमवर्कमां तमारे उदाहरण 4 अने उदाहरण 5 गणीने लेतावाना छे अने तमारे बैठा बैठा कॉपी नथी मारवाना परंतु मैं गणाय एवी रीते तमारी रीते गणवाना छे। बीजा दाखला आना पछीना नेक्स्ट लेक्चर में आपणे जोशुं।